વડોદરા શહેર પોલીસની સી ટીમની 200 પોલીસ કર્મીઓને આપદા પ્રબંધનની પ્રાથમિક તાલીમ આપવામાં આવી। વડોદરા પોલીસની સી ટીમ મહિલાઓ બાળકો અને વડીલોને સલામતી અને હૂફ આપવાની સાથે વિવિધ સેવા પ્રવૃત્તિઓ કરે છે। વિવિધ કુદરતી આફતો અને દુર્ઘટનાઓના સમયે સી ટીમના સદસ્યો જાનમાલની સુરક્ષા અને રાહત કાર્યોમાં યોગદાન આપી શકે તે માટે તેમને આપદા પ્રબંધનની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે NDRFની બટાલિયન 6ના નિષ્ણાતોએ સી ટીમની 200 સદસ્ય પોલીસ મહિલાઓને પ્રાથમિક તાલીમ આપી હતી, જે વિશે માહિતી આપતા બટાલિયન 6ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 2 દિવસની તાલીમમાં પ્રાથમિક તબીબી સારવારના કૌશલ્યોની સાથે ધરતીકંપ, પૂર અને વાવાઝોડા જેવી આફતોના સમયે કયા પગલાં લેવા અને કઈ તકેદારીઓ રાખવી અને આફતના સમયે કયા પ્રકારની સામાન્ય તકેદારીઓ લેવી જોઈએ તેની તાલીમ આપવામાં આવી હતી। વડોદરા પોલીસની સી ટીમ દ્વારા અનેક મહિલાઓની સુરક્ષા કરવામાં આવે છે અને આ સાથે અનેક વડીલોને તેઓએ જીવવાની નવી રીત શીખવાડી છે। આજે વડોદરા શહેર સી ટીમના કર્મચારી અધિકારીઓ માટે પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાબતની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે। અમે NDRF સાથે કોલાબોરેશન કરી અને આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। NDRFના અધિકારીઓ છે એના દ્વારા આ તાલીમ સી ટીમના કર્મચારીઓને આપવામાં આવી રહી છે। ખાસ કરીને પૂર અને વરસાદની વાતાવરણની અંદર આ કેટલું કારગર છે? હા જી, જેમ કે તમે જાણો છો વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે અને વડોદરામાં વારંવાર પૂરની સ્થિતિ ઊભી થતી હોય છે, તો વડોદરાના લોકોને સી ટીમ હંમેશા એમના માટે સાથે ઊભી જ છે। તો વધુ એક અમે પગલું લેવા જઈ રહ્યા છીએ કે ક્યારેય પણ આવી પરિસ્થિતિ ઊભી થાય તો સી ટીમ એમને કઈ રીતે મદદ કરી શકે એના માટે સી ટીમને અમે સુસજ્જ કરી રહ્યા છીએ। કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે સી ટીમ દ્વારા? હાલ સી ટીમને બેઝિક તાલીમ આપવામાં આવી રહી છે, ફ્લડ આવે, ફાયર હોય કે અર્થક્વેક આવે તો એમાં કઈ રીતે ઇવેક્યુએશનમાં મદદ કરી શકે, લોકોને કંઈ કોઈ ડેમેજ થયું છે તો એને જલ્દીથી હોસ્પિટલ કઈ રીતે પહોંચાડી શકે, આવી બધી પરિસ્થિતિ ઊભી થાય તો ક્યારેક કોઈ રોપનો કે રાફ્ટિંગ બોટ છે આ બધાનો યુઝ કઈ રીતે કરી શકે, આ પ્રમાણેની તાલીમ આપવામાં આવી રહી છે। તો જ્યારે જ્યારે પણ આવી કોઈ પરિસ્થિતિ ઊભી થશે તો સી ટીમ એમના માટે કાર્યબદ્ધ રહેશે। હું રાધિકા ભારાઈ, ACP મહિલા સેલ અને સી ટીમ નોડલ ઓફિસર।